તેબે ફ્રેન્ડ્સ, કિછી દિન તળે મુ આપણમાનંકુ ભિડીઓ માધ્યમરે એક ઇન્ફોર્મેશન દેઇથિલે આઇટીબી તરફરુ કનેસ્ટેબલ ફાઇનરરે રિક્રુટમેન્ટ રહીછી જો ફાઇનર જો રિક્રુટમેન્ટ રહીછી એથે વિભિન્ન પ્રકાર પદવી રહીછી એક ઉભય પુરુષ ઓ મહિલા મને આવેદન કરી પરબે યાર શોર્ટ નોટિસ આસીથિલા જાહાકે આપણમાનંકુ સે શોર્ટ નોટિફિકેશન જાહાકે જે વેસ્લા એલિજિબિલિટી ક્રાઇટેરિયા સેટા મુ જણાઈથિલી એ જો 2 વીક ભીતરે મુ આપણકુ એક ઇન્ફોર્મેશન દેઇથિલી એબે દેખંતુ તાર ફાઇનલ નોટિફિકેશન આસી સરચી તેબે આપણમાને સમસ્ત સે ફાઇનલ નોટિફિકેશન દેખી પરબે આ આપણમાને આવેદન કરી પરબે યાર ઓનલાઇન પ્રક્રિયા સ્ટાર્ટ હઈ સરચી એ જો 12 તારીખ એ જો 12 તારીખ સ્ટાર્ટ હઈ સરચી તો આપણ સમસ્ત એ આવેદન કરંતુ એ હોય જીનસ જે આપણકુ ફાઇનલ નોટિફિકેશન જેહેતુ આસી સરચી આપણમાને જાણંતુ તા સહિત આપણ આવેદન કરંતુ સેથી પઈ મુ આપણકુ અનુરોધ કરીબી આપણ સમસ્ત આમ ટેલિગ્રામ રે આપણ જોઈન કરી નેબે ટેલિગ્રામ રે જોઈન કલે કોણ હબ ના મુ સમસ્ત પ્રકાર નોટિફિકેશન આપણકુ આગુતુરા સેથરે આપણકુ દેઈ થાય તો આપણ દેખંતુ આમ ટેલિગ્રામ રે મુ ઓલરેડી પઠી સરચી વિભિન્ન પ્રકાર આસીચી ચાકરી જોંડા કે કોનેસ્ટેબલ રે તો ચારી પ્રકાર ચાકરી રે બતન ફોર્મ પડચી તો આપણમાનકુ સેટા મધ્ય કહી છી આપણ મધ્ય દેખંતુ આમ ટેલિગ્રામ રે આ ટેલિગ્રામ જો આપણ જોઈન કરના તે જથા શીઘ્ર આમ ટેલિગ્રામ રે જોઈન કરી નેબે તો સેઠી આપણમાનકુ સબુળે એલર્ટ મધ્ય કરી થાય નોટિસ દેકે ઠીક એટા દેખંતુ તાર ફાઇનલ નોટિફિકેશન તેબે એટા દેખંતુ રિક્રુટમેન્ટ ફોર ધ ફર્સ્ટ ઓફ કોનેસ્ટેબલ ફાઇનલ 2024 દેખંતુ એક ઉભય પુરુષ અને મહિલા મને આવેદન કરી પરબે ઓલ ઓવર ઇન્ડિયા પર એ વેકેન્સી છે ઓડિશા પર મને આવેદન કરી પરબે યાર દેખંતુ ઓનલાઇન પ્રક્રિયા જોંડા રહુચી યાર સ્ટાર્ટ હઈ સરચી જોને કે 12/8/2024 12/8 રે આપણો સ્ટાર્ટ હઈ સરચી જ્યાં કે યાર શેષ તારીખ રહેબો જોને કે 10/9/2024 રે આપણો શેષ તારીખ રહેબો દેખંતુ આપણમાનક વેકેન્સી રહીચી જોટા કે આપણમાનક કોનેસ્ટેબલ આપણો કાર્પેન્ટર જોટા કે ઉભય પુરુષ અને મહિલા મને આવેદન કરી પરે સેથરે 21 ગુડે વેકેન્સી છે આપણમાનક કેટેગરી પર આપણો દેખી નેબે તાપર દેખું બેટી આપણકર કોનેસ્ટેબલ પ્લમ્બર પર દેખું તો રહીચી 52 ગુડે વેકેન્સી રહીચી પુરુષ પર મહિલા મને પર 52 ગુડે વેકેન્સી રહીચી સેમતી દેખું તો કોનેસ્ટેબલ જો મોસમ તો રહીલા સેતે દેખું તો 64 વેકેન્સી રહીચી તાપર દેખું આપણકર કોનેસ્ટેબલ આપણકર ઇલેક્ટ્રિશિયન જો રહીચી 15 ગુડે વેકેન્સી આપણકર રહીચી તો ઈ આપણકર વેકેન્સી રહીલા તાપર એઠે દેખું આપણકર સેલેરી સેલેરી દેખું તો આપણકર સેલેરી લેવલ 3 ભીતર સેલેરી રહીબો 21,769 રહીબો તાપર આપણકર અધર અલાઉન્સ મધ્ય રહીચી તાપર વિભિન્ન પ્રકાર આપણકર ફેસ્ટી મધ્ય રહીચી સેન્ટ્રલ જોબ રે ઠીક અછે તાપર ચાલુ આપણે જાણીબા એજ એજ દેખું મુ આપણકુ કહીતલી પુણી અગેન આપણકુ જણાઈ દઉચી આપણકર વયસ 18-23 વર્ષ આપણકર એજ માગુચી તો એટલા જનરલ પેલા મને 18-23 વર્ષ માગીબો તાપર પુણી ઓફરેજ લિમિટ મધ્ય રહુચી આપણ તળુ ગલા પર દેખી પારિબે એટે દેખું તો ઓફરેજ લિમિટ એસસી એસટી પર 5 વર્ષ એજ લાસન ઓબીસી પેલા મને 3 વર્ષ એજ લાસન આપણકર રહુચી તાપર એ સર્વિસ મને 3 વર્ષ રહુચી એટા જાણીબા કિછ આવશ્યકતા નહી કિંતુ નોર્મલી આપણકર એસટી પર 5 વર્ષ ઓબીસી પર 3 વર્ષ એજ લાસન આપણકર રહી થાય તાપર દેખું આપણકર ક્વાલિફિકેશન દેખું તો ક્વાલિફિકેશન આપણ કહુચી સિમ્પલ 10th પાસ માગીચી 10th પાસ પરે આપણમાનંકુ એઠી ગોટે જિનિષ આપણ કહાયાઇ 1 ઇયર સર્ટિફિકેટ કોર્સ જોટા કે આઈટીઆઈ તેબે આપણ માને આઈટીઆઈ ગોટે કરથો આવશ્યક ગોટે વર્ષર આઈટીઆઈ આપણ કરથો આવશ્યક જોટા કે કાર્પેન્ટર પ્લમ્બર મસન તથા ઇલેક્ટ્રિશિયન પઈ આપણકર ગોટે આઈટીઆઈ આપણ કરથો આવશ્યક પ્રાય તો બહુ સારા પિલા પ્લમ્બર બી કરીથિબે ઇલેક્ટ્રોનિક્સ રે બહુ સારા પિલા કરીથિબે તો કાર્પેન્ટર પ્રાય પિલા મને આઈટીઆઈ કરીથિબે તેબે સે આઈટીઆઈ કરથા પિલા માને સે માને એકુ આવેદન કરી પારે જો માનક પર આઈટીઆઈ નહી સે માને એકુ આવેદન કરી પારિબે ને હું આપણકુ સ્ટાર્ટિંગ રે કહી રખું છું એટા ગોટે ટેકનિકલ ફર્સ્ટ ઠીક અછે તાપરે હું આપણને કહે પણ ચાહે ભી એથરે સિલેક્શન પ્રોસેસ કોણ રહુચી દેખંતુ પ્રથમે આપણકર ફિઝિકલ રહીબો જો ફિઝિકાલિટી આપણકર રહીબો જાહે કે સેત્રી આપણકર ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે જોડી આપણકર 170 સેમી રહુચી આપણકર હાઇટ રહુચી આડા પુરુષ માનક પાઈ 157 હાઇટ રહુચી મહિલા માનક પાઈ 80 સેમી રહુચી દેખો છાતી આપણકર પુરુષ માનક પાઈ છાતી રહુચી આ છાતી ફોલેબે 85 સેમી ઠીક અછે તાપરે આપણમાનકર જો રહુચી મેડિકલ મધ્ય રહુચી સેન્ટ્રલ જોબ રે મેડિકલ જહા કિછ થાય આપણમાનકર સેટા રહુચી તો આપણ એટા દેખી નેબે હું આપણકુ શોર્ટકટ રે કહી રખુચી અનસેસરી આપણકર ટાઈમ વેસ્ટ કરે પેન ચાહીબી ને કિંતુ જેતિ ઇમ્પોર્ટન્ટ કથા હું સેતિ આપણકુ જણાઉચી આપણ સેટા દેખંતુ દેખંતુ ફેજ 1 જો ફેજ 1 આપણમાનકર રહીબો હું જોટ આપણકુ કહી ફાસ્ટ ફિઝિકલ હબો આપણકર હાઇટ વેટ આપણકર મપાસ હોયલા પરે આપણકર ફિઝિકલ એફિશિયન્સી રહીબો શારીરિક દક્ષતા પરીક્ષા જોથરે ગોટે રેસ રહીબો ઓ રહીબો જોટા કે 7.30 મિનિટ્સ આપણકર ટાઈમ રહીબો તો 11 ફૂટ ગોટે આપણકર લોંગ જમ્પ રહીબો જોટા કે 3ટા સુજોગ મળીબો તાપરે 3.5 ફૂટ ગોટે હાઇ જમ્પ રહીબો જોટા કે 3ટા સુજોગ મળે એટા પુરુષ માનક પાઈ તો ઠીક સેમતી મહિલા માનક પાઈ મધ્ય રહુચી 800 મીટર ગોટે રેસ રહીબો જોટા કે 4.45 મિનિટ્સ ગોટે ટાઇમ રહુચી જોટા કે આપણમાનંકુ કમ્પ્લીટ કરે 800 મીટર રે તાપરે 9 ફૂટ ગોટે લોંગ જમ્પ રહીબો જોટા કે 3ટા સુજોગ આપણકુ મળીબો આ 3 ફૂટ ગોટે હાઇ જમ્પ રહીબો જોટા કે 3ટા સુજોગ મળીબો એ જો આપણમાનંકર ફિઝિકલ ટેસ્ટ નું હબો એતે કોણસ પ્રકાર માર્ક નહી એટા જસ્ટ ક્વોલિફાય આપણકર નેચર રહીબો તો પ્રથમ આપણકર ફિઝિકલ હી આપણકર રહીબો ફેજ 1 સરીગલા પરે પુણી આપણકર ફેજ 2 જોટા આપણકર રહીબો જોટા કે રિટન ટેસ્ટ દેખંતુ રિટન ટેસ્ટ દેખંતુ 100 માર્કર રિટન ટેસ્ટ કરા જીવો તો 100 માર્કર રિટન ટેસ્ટ કરા જીવો એસે સિલેબસ મધ્ય આપણકુ એઠી કહા જાયચી આપણ સિલેબસ મધ્ય દેખી પારિબે બહુત ઇઝી ઇઝી આપણકુ સિલેબસ મધ્ય રહી ક્વેશ્ચન બી આસીબો એથી ડરિબાર કિછ આવશ્યક નહી દેખંતુ ઇંગ્લિશ ગ્રામર આપણકુ રહીબો 20 ક્વેશ્ચન 20 માર્ક તાપર દેખંતુ આપણકર જનરલ હિન્દી તો એટા ઓબ્જેક્ટ ટાઇપ ગુટ રહીબો જને 20 ક્વેશ્ચન 20 માર્ક રહીબો તાપર જનરલ આવનેસ ઉપર કિછ ક્વેશ્ચન આપ આસીબો જને 20 ક્વેશ્ચન 20 માર્ક
ତାପରେ ଦେଖନ୍ତୁ ଆପଣ ଆଇଟିଟିଭି ଆପି ଟୁ ଟେଷ୍ଟ ଗୋଟେ ରହିବ ଯାହାକି 20 କୋଶ୍ଚିନ୍ 20 ମାର୍କ ଆଉ ଆପଣଙ୍କର ସିମ୍ପଲ ରିଜନିଂ ଗୋଟେ ରହିବ 20 କୋଶ୍ଚିନ୍ 20 ମାର୍କ 100 ମାର୍କ ଟୋଟାଲ ରହିବ 2 ଘଣ୍ଟା ଆପଣଙ୍କ ସମୟ ରହିବ ଏଇଟା 10 ଷ୍ଟାଣ୍ଡାର୍ଡରେ ଆପଣଙ୍କର କୋଶ୍ଚିନ୍ ସବୁ ଆପଣଙ୍କର ଦେଖିବାକୁ ପାଇବେ କିନ୍ତୁ ଏଇ ଯେଉଁ ଆପଣମାନଙ୍କର ଯେଉଁ ଏକ୍ଜାମ ଯେଉଁ ରହିବ ଲିଖିତ ପରୀକ୍ଷା ଏକ୍ଜାମ ରହିବ ତ ଆପଣମାନଙ୍କର ଦେଖନ୍ତୁ କ୍ୱାଲିଫାଇ ମାର୍କ ଯାହାକି 100 ମାର୍କରୁ ଯଦି ଗୋଟେ ୟୁଆ ଲିଖିତ ପରୀକ୍ଷାରେ ଦେଖନ୍ତୁ ଜେନେରାଲ ପିଲା ତଥା ଇଡବ୍ଲ୍ୟୁଏସ୍ ପିଲା ଏମାନଙ୍କର 35% ରହୁଛି ବାକି ଦେଖନ୍ତୁ ଏସ୍ସି ଏସ୍ଟି ଓବିସି ତ ସେମାନଙ୍କର 33% ରହୁଛି ମାନେ 100ରୁ ଯଦି ଆପଣମାନେ ଜେନେରାଲ ଇଡବ୍ଲ୍ୟୁଏସ୍ ଯଦି ରଖିବେ 35 ମାର୍କ ସେମାନେ କ୍ୱାଲିଫାଇ ହୋଇଯିବେ ଆଉ ଯଦି ଏସ୍ସି ଏସ୍ଟି ଯେଉଁ ପିଲାମାନେ 100ରୁ ଯଦି ଆପଣମାନେ 33 ମାର୍କ ରଖିବେ ତାହେଲେ ଆପଣମାନେ କ୍ୱାଲିଫାଇ ହୋଇଯିବେ ଆପଣ ରିଟିନ୍ ପାସ୍ କରିନେବେ ତେବେ ରିଟିନ୍ ପାଇଁ ଦେଖନ୍ତୁ ଚେଷ୍ଟା କରନ୍ତୁ 100 ମାର୍କରୁ ଅଧିକ ମାର୍କ ରଖିବା ପାଇଁ ତ ଏଇଟା ଆପଣଙ୍କ ଜଷ୍ଟ କ୍ୱାଲିଫାଇ ମାର୍କ ଏଠି ଆପଣଙ୍କୁ କୁହାଯାଉଛି କ୍ୱାଲିଫାଇ କରିବେ ସେମାନଙ୍କୁ ସେକେଣ୍ଡ ଗୋଟେ ରହୁଛି ଯେଉଁଟାକି ଫେଜ୍ 3 ଯାହାକି ଆପଣମାନଙ୍କର କ'ଣ ନା ଏଇଟା ହେଉଛି ଟ୍ରେଡ୍ ଟେଷ୍ଟ ଟ୍ରେଡ୍ ଟେଷ୍ଟ କ'ଣ ନା ଆପଣମାନେ ଯେଉଁ ଟ୍ରେଡ୍ ପାଇଁ ଆପଣମାନେ ଆବେଦନ କରିବେ କାର୍ପେଣ୍ଟର ହେଇଗଲା କି ପ୍ଲମ୍ବର ହେଇଗଲା କି ଆପଣ ମସନ ହେଇଗଲା ଯେଉଁ ଟ୍ରେଡ୍ ପାଇଁ ଆପଣ ଆବେଦନ କରିବେ ତାର ଗୋଟେ ପ୍ରାକ୍ଟିକାଲ ଗୋଟେ ଆପଣମାନେ ଟେଷ୍ଟ ରହିବ ସେଠାରେ ଆପଣଙ୍କ ରିଟିନ୍ ଟେଷ୍ଟ ଲିଖିତ ପରୀକ୍ଷା ଥିଲା ଏଇଟା ଗୋଟେ ପ୍ରାକ୍ଟିକାଲ ଟେଷ୍ଟ ସେଇଟା କରିକି ଆପଣ ଦେଖେଇବେ ତ ଠିକ୍ ଅଛି ତେଣୁ କରିକି ଯେଉଁମାନଙ୍କର ଏକ୍ସପିରିଏନ୍ସ ଅଛି ପ୍ଲମ୍ବର ହେଇଗଲା କି ଆପଣଙ୍କର ଯେଉଁଟା ଆପଣମାନଙ୍କର ଯେଉଁ କ'ଣ କାର୍ପେଣ୍ଟର ହେଇଗଲା ତେବେ ଯେଉଁମାନଙ୍କର ଏଇସବୁ ଜିନିଷର ଏକ୍ସପିରିଏନ୍ସ ଅଛି ତ ସେଇମାନଙ୍କୁ କହିବି ଭାଇ ଆପଣମାନେ ବି ମଧ୍ୟ ଆବେଦନ କରିପାରିବେ କିଛି ଅସୁବିଧା ନାହିଁ କିନ୍ତୁ ଆପଣଙ୍କ ପାଖରେ ଗୋଟେ ସାର୍ଟିଫିକେଟ୍ ରହିବା ଆବଶ୍ୟକ